गुड मॉर्निंग स्टूडेंट्स, क्लास सिक्स, बुक नंबर टू, लेसन नंबर फोर, शाकभाजी ना नाम, नेम ऑफ वेजिटेबल्स। तो बाळको, तमे आनाथी पहला फळोना नाम, फूलोना नाम तमे सीखी गया छे। आज आपणे जोईए शाकभाजी ना नाम। तमे अंग्रेजी में तेने नाम तमे जाणता हशो, पण तमारे गुजराती में पण नाम तमारे जाणवा जरूरी बने छे अने तेने याद करवा जरूरी बने छे। तो आपणे जोईए ते विविध शाकभाजी ना नाम अने तेनी खासियत। બાળકો, સૌ પ્રથમ છે પોટેટો। પોટેટો એટલે કે બટાકા। બટાકા બધાને ખાવાના ગમે છે, ભાવે છે। બ્રિંજલ, બ્રિંજલ એટલે કે રીંગણ। રીંગણ, રીંગણનો રંગ જાંબલી રંગનો હોય છે અને કાળા રંગના પણ હોય છે। બોટલ ગાળ એટલે કે દૂધી। તો બાળકો, દૂધીને યાદ શક્તિ વધારવા માટે ખૂબ જરૂરી છે, એટલે તમારે પણ દૂધી ખાવી જોઈએ। કેબેજ એટલે કે કોબીજ। કોબીજ એ નાના નાના પાંદડાઓ એકબીજાની ઉપર મીઠડાઈને ભેગા થયા હોય તેને કોબીજ કહેવાય છે। ચીલી, ચીલી એટલે કે મરચા। તો મરચા લીલા અને લાલ રંગના હોય છે અને ખાવામાં તે ખૂબ તીખા લાગે છે। કોલીફ્લાવર એટલે કે કોબીફ્લાવર। કોલીફ્લાવર એ ફૂલો જેવા નાના નાના ફૂલો એકસાથે ભેગા થઈને એક મોટું ફૂલ બનાવતા હોય તેવું દેખાય છે, એટલે સફેદ રંગનું હોય છે। લેડી ફિંગર એટલે કે ભીંડા। તો લેડી ફિંગર ખૂબ ચીકણા હોય છે, ચીકાસવાળા હોય છે। પમ્પકિન, પમ્પકિન એટલે કે કોળું। તો કોળા દ્વારા મીઠાઈઓ બનાવવામાં આવે છે, પેઠા બનાવવામાં આવે છે। કેપ્સિકમ, એને ગુજરાતીમાં પણ કેપ્સિકમ જ કહેવાય છે। તો કેપ્સિકમ એક મરચાનો પ્રકાર છે। ગાર્લિક એટલે કે લસણ। તો લસણ દરેકના ઘરે જમવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, વધારે પડતું લસણ નાખવામાં આવે છે, ખોરાકમાં આરોગ્યું ખૂબ સારું રહે છે। ગ્રીન પીસ એટલે કે વટાણા। તે વટાણા ગ્રીન કલરના એટલે લીલા રંગના હોય છે, નાની નાની ગોળીઓ જેવા તેના દાણા હોય છે। કકુંબર, કકુંબર એટલે કે કાકડી। તો કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી રહેલું હોય છે। સ્પિનિશ એટલે પાલકની ભાજી। તો પાલકની ભાજી આપણા રક્તકણોને વધારવા માટે પણ ખૂબ જરૂરી છે। કેરેટ એટલે કે ગાજર। તો ગાજર ખાવાથી આપણને વિટામિન એ મળે છે। મૂળા એટલે કે રેડિશ એટલે કે મૂળા। તો મૂળા સ્વાદમાં તીખા લાગે છે અને તેનો રંગ સફેદ રંગનો હોય છે। ટમાટો એટલે કે ટામેટો, ટામેટો લાલ રંગનું હોય છે। જિંજર એટલે કે આદુ, જિંજર સ્વાદમાં તીખું હોય છે આદુ, અને દરેક ખાવાની વાનગીઓમાં એનો ઉપયોગ કરવામાં આવે છે। લેમન એટલે કે લીંબુ, તો લીંબુ સ્વાદમાં ખાટું મીઠું હોય છે, ખાટું હોય છે અને તેમાંથી વિટામિન સી મળે છે। બીટરૂટ, બીટરૂટ એટલે કે બીટ, બીટ ખાવાથી આપણા શરીરની અંદર ભરપૂર માત્રામાં લોહી બનવાનું કામ કરે છે। ઓનિયન એટલે કે ડુંગળી, તો ડુંગળી ગરીબોની કસ્તુરી કહેવાય છે। ડુંગળી દ્વારા દરેક શાક બનાવી શકાય છે, એટલે દરેક શાક બનાવવામાં ડુંગળીનો ઉપયોગ જરૂરી થાય છે। એટલે બાળકો, આ તમારું જે ગુજરાતી નામ છે શાકભાજીના નામ, તે તમારે યાદ કરવાના રહે છે અને તેને વિશેની પણ જે માહિતી આપેલી છે તે પેજ નંબર 101 પર તમને વધારે ડિટેલ આપેલી છે। બાળકો, તમારે વાંચન ઘરે બેસીને કરવાનું છે અને તેને યાદ પણ કરવાનું છે। ઓકે સ્ટુડન્ટ્સ, અને તેનું સ્વાધ્યાય લેખન તમારે ઘરે બેસીને એસાઇનમેન્ટ રૂપે તેનું લેખન કાર્ય કરવાનું છે। તેના જે પ્રશ્નોના ઉત્તર હું તમને મોકલીશ, તમે ઘરે બેસીને તેનું લેખન કાર્ય કરજો। ઓકે સ્ટુડન્ટ્સ।